तो विधानसभानी चूंटणीनी मतगणतरीनी शुरुआत थई गई छे। टूंक समयमां ज आखुं चित्र स्पष्ट थशे, कोण राज करशे दिल्ली पर, राज तिलक कोनुं थशे ने लईने अत्यारे जंग चाली रह्यो छे। आप भाजप अने साथे ज कोंग्रेस वच्चे, कोंग्रेसनुं हजु सुधी खातुं खुल्युं नथी, पण आज अंगे वधु आपणे अत्यारे चर्चा करीशुं अने आ महाचर्चामां भाग लेवा माटे आपणी पासे अत्यारे उपस्थित छे ઇલિયાસ કુરેશી, કે જેઓ કોંગ્રેસના નેતા છે, નિમિષાબેન કાઉન્ટ, જેઓ આપના નેતા છે, અને સાથે જ રાજેશભાઈ ઠાકર, કે જેઓ રાજકીય વિશ્લેષક છે। આપ સૌનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। સૌપ્રથમ વાત કરીએ અત્યારે જે પ્રમાણે આપનું આપણે અત્યારે સ્પષ્ટ ચિત્ર જોઈ રહ્યા છીએ, આપના કાર્યકર્તાઓ અત્યારે કાર્યાલય ખાતે ભેગા થઈ ગયા છે, શું કહેવું છે નિમિષાબેન આપનું, શું આવી શકે છે? ના ના ના, બચ્ચાઓને પણ પૂછો ને તો એઓને પણ ખબર છે કે દિલ્હી સરકારે શું કામ કર્યું છે લોકો માટે। એટલી બેઝિક નેસેસિટીઝ ઓફ લાઈફ જે કહેવાય પબ્લિકની, કે જેના વગર ચાલે જ નહીં, એ નેસેસિટીઝ માટે આજ સુધી કોઈ પહેલા એવા મુખ્યમંત્રીએ વિચાર્યું હોય ને તો એ છે અરવિંદ કેજરીવાલ। આપણે સવારથી ઉઠી ત્યારથી વીજળી, પાણી, રોડ, રસ્તા, બસ, મેટ્રો, મહિલાઓની સુવિધા, બાળકોનું એજ્યુકેશન, એક પણ મુદ્દો એવો નથી કે જે આમ આદમી પાર્ટીએ મુદ્દાઓ પર કામ ના કર્યું હોય, કે મુદ્દાઓ પર વિચાર ના કર્યો હોય, કે લોકોને કેવી રીતે ઇઝીલી એ સુવિધાઓ આપી શકાય, લોકોને કેટલી જરૂર છે અને કેટલી અંગે કેટલા અંગ સુધી એ લોકોને હેલ્પફુલ થઈ શકે, એ બધા મુદ્દાઓ આમ આદમી પાર્ટીએ એના મેનિફેસ્ટોમાં મૂક્યા। અને ખાલી મૂક્યા જ નહીં, હું તો દાવો કરી શકું કે અરવિંદ કેજરીવાલ ઇઝ ધ ફર્સ્ટ સીએમ ઇન ઇન્ડિયા કે જેને મેનિફેસ્ટો લોકો સામે લઈને ગયા અને રિપોર્ટ કાર્ડ આપ્યો કે આઈ હેવ ડીડ ધીસ, આઈ હેવ ડન ધીસ, આઈ હેવ ડન ધીસ એન્ડ ધીસ ઇઝ માય નેક્સ્ટ। અને આઈ ફીલ પ્રાઉડ કે અરવિંદ કેજરીવાલે સાબિત કરી દીધું કે એક એજ્યુકેટેડ વ્યક્તિ જ્યારે સત્તામાં આવે ને તો એ કેટલું પબ્લિક માટે વિચારી શકે ને પબ્લિક માટે કેટલું કામ કરી શકે। અને હું તો એવું કહું છું કે ભલે જે કંઈ બીજી પાર્ટીઝ મોટી મોટી વાતો કરે, પણ 100 out of 100% બહુ સારી સીટ્સથી આમ આદમી પાર્ટી વિજય થશે। ચોક્કસ વાત કરીએ ઇલિયાસભાઈ, આપને હું પૂછવા માંગીશ, હજુ સુધી કોંગ્રેસનું ખાતું ખોલ્યું નથી, ક્યાંક ને ક્યાંક લોકો રાહ જોઈ રહ્યા છે, શું કહેવું છે આપનું? કોંગ્રેસ પાર્ટીએ ખૂબ સારી રીતે ત્યાં ઉમેદવારો મૂક્યા છે, ખૂબ સારી રીતે ત્યાં લડત આપી છે, પણ ત્યાં ક્યાંક ને ક્યાંક આ લોકોએ જે કોમવાદીકરણ કરવાનો જે આખો પ્રશ્ન ઊભો કર્યો હતો, જે સાઈનબાગ કરવાનો પ્રશ્ન કર્યો હતો, અને એમાં એ લોકો નિષ્ફળ ગયા છે અને કોમવાદી પરિબળોને જાકારો મળ્યો છે। શાહીનબાગ અંદર આપ જુઓ તો ત્યાં જે મુસ્લિમ બહેનો બેઠી છે એના માટે ભારતીય જનતા પાર્ટીને ગર્વની વાત નથી, પણ ત્યાં એ લોકો માટે સૌથી પરિસ્થિતિ ખરાબ એ છે કે જે મુસ્લિમ બહેનો છે એના માટે અમારા જે હિન્દુ બહેનો જે છે આખા હિન્દુસ્તાનથી આવીને ત્યાં સુરક્ષા કવચ આપ્યું છે એના માટે એ લોકોને ટેન્શન આવી ગયું હતું। અને એ જે મુદ્દો ઉઠાવીને એ લોકોએ જે ધ્રુવીકરણની લાઈન લીધી હતી એમાં દિલ્હીના લોકોએ એમને જાકારો આપ્યો છે। જી, ખાસ અત્યારે મહત્વની બાબત એ છે કે આપ અત્યારે આગળ છે, કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી, ભાજપ પણ એક હરોળમાં છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની દ્રષ્ટિ એ જ ઉપર છે કે શું આવશે પરિણામ। આપણી સાથે રાજકીય વિશ્લેષક છે રાજેશભાઈ, રાજેશભાઈ આપનું શું કહેવું છે? બેને જે વાત કરી એ વાત હું લગભગ છેલ્લા 3 દિવસથી તમામ ટીવી ડિબેટની અંદર કહી રહ્યો છું કે ભારતીય રાજનીતિની અંદર પરિવર્તનનો એક સંદેશ લઈ અને અરવિંદ કેજરીવાલે આંદોલનની અંદરથી રાજકીય આંદોલન તરફ વળ્યા, એ પછી આટલું પરિવર્તન થયું છે દેશની અંદર 5 વર્ષની અંદર કે એક રાજ્યનો મુખ્યમંત્રી બધા જ મુદ્દાઓને બાજુમાં મૂકીને મેં જો કર્યું હોય તો મને વોટ આપો, મેં જો કામ નથી કર્યું તો મને વોટ ના આપતા। અને દિલ્હીની પ્રજાને સૌથી મોટી સલામ દિલ્હીની પ્રજાને મારવી પડે કે એમણે કોઈ પણ પ્રકારના, જે ઇલિયાસભાઈએ કીધું વાત બિલકુલ સાચી છે કે ભારતીય જનતા પાર્ટીની જે એક સિસ્ટમ છે કે ભાઈ મુખ્ય મુદ્દાઓને બાજુમાં લઈ અને એને સાંપ્રદાયિકતા કરવી રાજકારણની, એ સાંપ્રદાયિક વિચારધારાને જાકારો આપી અને કામની વાત, એટલે રામ નહીં, રામ અને કામની વચ્ચે જો પસંદગી અમારે કરવાની આવશે તો અમારો આસ્થાનો વિષય પ્રભુ રામ હશે, પણ મારા ઘરમાં રોટલો જોઈતો હશે, મારા ઘરમાં વીજળી જોઈતી હશે, મારા ઘરમાં પાણી જોઈતી હશે, તો મારા માટે એ કામ જરૂરી છે ને એટલા માટે એમણે કામને વોટ આપ્યો છે। વાત રહી કોંગ્રેસની સ્થિતિ અત્યારે કેમાં છે, તો ગઈ વખતની ચૂંટણીની અંદર તમે આંકડાઓનું વિશ્લેષણ કરો તો ભારતીય જનતા પાર્ટીનો જે વોટ શેર છે એ 1% જ ઘટ્યો હતો, લગભગ 32% કે 31%ની આસપાસ ભારતીય જનતા પાર્ટીની પાસે વોટ હતા, જ્યારે કોંગ્રેસનો વોટ શેર છે એ ટોટલ આમ આદમી પાર્ટીની અંદર ટ્રાન્સફર થઈને કોંગ્રેસ 9% ઉપર આવી ગઈ હતી। અત્યારનો તમે જે વોટિંગ પેટર્ન જોઈ રહ્યા છો એની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ જે વોટ ગેઇન કર્યો છે પર્સન્ટેજ ઓફ વોટ, એ આમ આદમી પાર્ટીનો જે વોટ ઓછો થયો છે એ જ, અને કોંગ્રેસનો જે 3% વોટ, એટલે કોંગ્રેસ અત્યારે 6% ઉપર છે,
કોંગ્રેસની પણ સ્ટ્રેટેજી દિલ્હીની અંદર જે એમના પગ ઉપર કુવાડો મારવા જેવી થઈ છે, પણ કોંગ્રેસની ખબર હતી કોંગ્રેસના જે નીતિ નિષ્ણાતોને કે ભાઈ આપણે સત્તામાં નથી આવી શકવાના, તો યોજના એવી બનાવો કે આમ આદમી પાર્ટીની અંદર આપણો ગયેલો જે વોટ છે એ વોટ જો કોંગ્રેસમાં ટ્રાન્સફર થયો હોત, કોંગ્રેસ આજે 5 કે 7 સીટ લાવતી હોત, તો હું દાવા સાથે કોઈ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવું. આપને હું રોકવા માંગીશ, એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અત્યારે દિલ્હીથી. મહત્વના સમાચાર પર નજર કરીએ તો નવી દિલ્હી બેઠક પર કેજરીવાલ અત્યારે આગળ ચાલી રહ્યા છે. ખાસ મહત્વના સમાચાર જે મળી રહ્યા છે, મંગોલપુરી બેઠક પર આપના રાખી બિરલા આગળ છે, ત્યારે જનકપુરી સીટ પર ભાજપના આશિષ સુદ આગળ આવ્યા છે, ત્યારે કેજરીવાલ અત્યારે આગળ ચાલી રહ્યા છે. ચાંદની ચોકમાં આપના સુભાષ અત્યારે હરોળમાં આગળ છે, ત્યારે મોડલ ટાઉનમાં ભાજપના કપિલ મિશ્રા સૌની આગળ ચાલી રહ્યા છે, ત્યારે નવી દિલ્હી બેઠક પર કેજરીવાલ અત્યારે આ હરોળમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. આપ 50, જ્યારે બીજેપી 20 ઉપર છે. મંગોલપુરી બેઠક પર આપના રાખી આગળ છે, જ્યારે જનકપુરી સીટ પર ભાજપના આશિષ સુદ અત્યારે આગળ ચાલી રહ્યા છે. ચાંદની ચોકમાં આપના સુભાષ આ હરોળમાં અત્યારે આગળ છે, જ્યારે મોડલ ટાઉનમાં ભાજપના કપિલ મિશ્રા પરિણામમાં સૌથી આગળ આવ્યા છે, ત્યારે નવી દિલ્હી બેઠક પર કેજરીવાલ સૌથી આગળ છે. મંગોલપુરી બેઠક પર આપના રાખી બિરલા સૌથી આગળ છે, ત્યારે મહત્વની વાત એ છે કે જે પ્રમાણે તેમણે દિલ્હી માટે કામ કર્યા છે, ક્યાંક ને ક્યાંક તેમના આ વોટમાં તે કામ દેખાઈ રહ્યા છે. આપનું પરિણામ ટૂંક સમયમાં જ સામે આવશે. ત્યારે આ જ મુદ્દે બીજા મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે, ત્યારે આપ 51 અને ભાજપ 19 અને કોંગ્રેસને 0 બેઠકો, ત્યારે ભાજપને 16 બેઠકનો ફાયદો પણ સત્તાથી દૂર છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે આપને 50.7% મત મળ્યા, જ્યારે આપને 27, ભાજપને 13 બેઠકો મળી. મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે, અત્યારે આપને નુકસાન થયું છે, છતાં પણ બહુમત તરફ છે, જ્યારે આપ 51 અને ભાજપ 19, કોંગ્રેસને 0 બેઠકો છે, જ્યારે ભાજપને 16 બેઠકોનો ફાયદો થયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાથી દૂર છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે આપને 50.7% મત, જ્યારે આપને 27 આપને નુકસાન થયું છે, આપના નુકસાન છતાં પણ તે બહુમત તરફ, ત્યારે આપ 51 અને ભાજપ 19 અને કોંગ્રેસને 0 બેઠકો. તો વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા સોનલ અનડકર જોડાઈ ગયા છે. જી સોનલ, જણાવશો ખાસ કરીને અત્યારે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે, ત્યારે શું કહેવું છે, શું પરિણામ આવી શકે છે? જંખના, અમે અત્યારે દિલ્હીમાં ભાજપના કાર્યાલય ખાતે છીએ. હું આપને અહીંયાનો જે માહોલ છે તે બતાવવા માંગીશ. જોઈ શકો છો કે અહીંયા જે પ્રકારે સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે જ તમામ જે ભાજપના પ્રવક્તાઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને સતત મીડિયા સાથે ઇન્ટરેક્શન પણ કરી રહ્યા છે. જોઈ શકો છો જે રીતે અહીંયા માહોલ જોવામાં આવી રહ્યો છે. ભાજપ કાર્યાલય ખાતે અમે છીએ દિલ્હીના, અને જે રીતે અત્યારે પરિણામો જે છેલ્લા 2 કલાકના આવ્યા છે તે રીતે તેનો જો તબક્કો જોવા જઈએ જંખના, તો આપ છે તે 50 જેટલી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે અને ભાજપ છે તે 20 જેટલી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. એટલે આપ અત્યારે જે રીતે આગળ ચાલી રહ્યું છે, જેટલો ડિફરન્સ છે આપ અને ભાજપના આગળ ચાલવા પર, તે જોતા એવું લાગી રહ્યું છે કે આપ લીડ કરી રહ્યું છે, 50 જેટલી બેઠકો પર તે આગળ ચાલી રહ્યું છે. તો ચોક્કસપણે એવું હાલના તબક્કે એવું કહી શકાય કે આપનો તરફનો જે દિલ્હીવાસીઓનો મિજાજ છે તે વધુ એક વખત કદાચ સામે આવી શકે છે. આપના જે નેતાઓ છે તેમનો એવો દાવો છે કે તેમનું આ પ્રથમ એવું ઇલેક્શન તેઓ ગણાવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં આપના જે નેતા છે સંજયસિંહ, તેમના તરફથી એવો દાવો કર્યો હતો તેમણે કે આ પ્રથમ એવું ઇલેક્શન છે દિલ્હીનું અથવા તો ઇતિહાસનું એવું પ્રથમ ઇલેક્શન તેમણે ગણાવ્યું હતું કે જેમાં કોઈ પાર્ટી તેના કામના આધારે વોટ માંગી રહી હોય. એક રીતે જોવા જઈએ જંખના, તો આપે ન તો મોદીનું નામ લીધું છે, ન તો ભાજપનું નામ લીધું છે કે ન તો કોંગ્રેસનું નામ લીધું છે. તેમણે માત્ર તેમના કામના આધારે જ તેમનું જે ઇલેક્શન કેમ્પેઇન છે તે સંપૂર્ણપણે ચલાવ્યું હતું, જ્યારે બીજી બાજુ ભાજપ છે તે સતત આપને યાદ કરે છે, કોંગ્રેસને યાદ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બંને જે પક્ષો છે તેની વચ્ચે એક ખરાખરીનો જંગ અને
અને કાંટે કી ટક્કર મંડાયેલી છે. અત્યારે જે રીતે રુઝાન સામે આવી રહ્યા છે, બે કલાકના આંકડા પ્રમાણે આપ આગળ ચાલી રહ્યું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે સૌથી વધુ મતદાન થાય છે ત્યારે એ ત્યારે જ અત્યાર સુધીના જે આંકડાઓ અને અભ્યાસ જોતા એવું જણાઈ રહ્યું છે કે જ્યારે સૌથી વધુ મતદાન થાય છે ત્યારે મોટેભાગે સરકાર બદલાતી હોય છે. પણ આ વખતે અગાઉના પરિણામો, અગાઉના વર્ષોમાં જે મતદાન થયું જેમાં આપના જીત્યા બાદનું જે મતદાન થયા છે બે વખતના, એ વખત કરતા આ વખતે ઓછું મતદાન થયું છે, એટલે એવું લાગી રહ્યું છે કે જે સરકાર છે તે રિપીટ થઈ રહી છે. અગાઉના જો ઇતિહાસ અથવા અગાઉના આંકડા ઉપર નજર નાખીએ તો એવું લાગી રહ્યું છે કે હાલ આજના દિવસ માટે આપ જે છે તે રિપીટ થઈ રહી છે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. ભાજપના કાર્યાલય ખાતે અમે છીએ. ભાજપના તમામ જે નેતાઓ છે તેમની આવાજાહી અહીંયા ચાલી રહી છે. પણ જે રીતે અત્યારે પરિણામો સામે આવી રહ્યા છે, આપ અત્યારે 50થી વધુ બેઠક ઉપર લીડ કરી રહ્યું છે, એટલે એવું લાગી રહ્યું છે કે દિલ્હીવાસીઓ કદાચ તેમનો જે પસંદગીનો કળશ છે ત્યારે શું એવું કહી શકાય કે આખા વર્ષ દરમિયાન અને અત્યાર સુધીમાં જે પણ કાર્યો કેજરીવાલે દિલ્હી માટે કર્યા છે ક્યાંક ને ક્યાંક તેનું પરિણામ તેમને આ વોટ રૂપે મળી રહ્યું છે? ચોક્કસપણે કહી શકાય ઝંખના, કેમ કે દિલ્હીવાસીઓને જે કેન્દ્ર અને સ્ટેટ એ બંનેને તેઓ અલગ પાડીને જોઈ રહ્યા છે. એક વધુ એક બાબત એ પણ છે કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે પાર્ટી રૂલ કરતી હોય છે, જે પાર્ટી સત્તા પર હોય છે, તે ક્યારેય સ્ટેટમાં સત્તા પર હોતી નથી. 22 વર્ષથી ભાજપ દિલ્હીમાં નથી, રાજ્ય તરીકે રાજ્ય સરકારમાં ભાજપ દિલ્હીમાં નથી 22 વર્ષથી. તો પણ 22 વર્ષથી ભાજપ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા પર છે. જે પાર્ટી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા પર હોય છે તેને દિલ્હીવાસીઓ ક્યારેય રાજ્યમાં બેસાડતા નથી. આ છેલ્લા આટલા વર્ષથી જોવાતું આવ્યું છે. જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે તે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નહોતી. એ વખતે પણ ભાજપ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા પર હતું અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી. એટલે આ જે સમીકરણ અત્યારે જોઈએ તો અત્યારે દિલ્હી મ્યુનિસિપલ દિલ્હી મ્યુનિસિપલ જે કોર્પોરેશન છે તેમાં ભાજપ સત્તા પર છે. તો ચોક્કસપણે એવું લાગી રહ્યું છે આ સમીકરણ પરથી કે આપ અત્યારે રાજ્ય સરકારમાં બેસી શકે છે, આપને વિધાનસભા ઇલેક્શનમાં વિજેતા થઈ શકે છે. કારણ કે આ સમીકરણોના આધારે જો અત્યારે આપણે લોજિક લગાવીએ તો ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે દિલ્હીવાસીઓ આપને વિજેતા બનાવશે. કારણ કે કોર્પોરેશનમાં ભાજપ ઓલરેડી સત્તા પર છે, કેન્દ્રમાં પણ ભાજપ સત્તા પર છે, લોકસભામાં દિલ્હીવાસીઓએ ભાજપને જંગી લીડ આપીને જીતાડ્યા હતા અને હવે જ્યારે વિધાનસભાની વાત આવી છે તો વિધાનસભામાં બે વખત અગાઉ આપ વિજેતા થઈ ચૂક્યું છે અને જો આજે જીતે છે તો તેની ત્રીજી જીત ગણાશે. અને અગાઉ 15 વર્ષ સુધી જે કોંગ્રેસે દિલ્હી પર રાજ કર્યું હતું તે કોંગ્રેસને ફગાવીને આપને તક આપી છે દિલ્હીવાસીઓએ. તો આ વખતે પણ એવું લાગી રહ્યું છે કે આપને ઉપર તેમનો કળશ જોડાઈ શકે છે. જી સોનલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રમાણે દિલ્હીથી અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે, સંવાદદાતા સોનલ અનડકર જોડાયા હતા અમારી સાથે. અને ક્યાંક ને ક્યાંક પસંદગીનો કળશ આપ પર ઢોળાય તેવી સંભાવનાઓ પણ અત્યારે જોવામાં આવી રહી છે અને સાથે જ આંકડાઓ પણ તે જ તરફ ઇશારો કરી રહ્યા છે. તો કોંગ્રેસ ઉમેદવાર અત્યારે હાલ પાછળ છે ત્યારે આપ 51 અને ભાજપ 19 બેઠક પર આગળ છે. ત્યારે ચૂંટણી પંચના આંકડા પ્રમાણે આપને 51.77% મત, જ્યારે આપને 32 અને ભાજપને 16 બેઠકો છે. આગળ વધીએ મહાચર્ચા તરફ. રાજેશભાઈ, આપ કઈ કહી રહ્યા હતા? એટલે મારી જે વાત હતી કે અત્યારે પણ જો 51.77% આમ આદમી પાર્ટીને વોટ બતાવે છે, એટલે આમ આદમી પાર્ટીએ પોતાનો જે વોટ શેર હતો એ ગુમાવ્યો નથી. મારી જે વાત હતી જે કોંગ્રેસ અત્યારે 5 કે 7 સીટ ઉપર લીડ કરતી હોત તો ભારતીય જનતા પાર્ટી 35 ઉપર હોત. કારણ કે આ કોંગ્રેસનો ટોટલ વોટ છે આમ આદમી પાર્ટીની અંદર ટ્રાન્સફર થયો હતો, જે મેક્સિમમ લોસ થયો એ કોંગ્રેસને થયો હતો. જો કોંગ્રેસ એનો વોટ આમ આદમી પાર્ટીના ખિસ્સામાંથી શેરવીને પોતાની તરફ લાવવામાં સફળ થઈ હોત તો અત્યારે પરિસ્થિતિ જુદી હોત. પણ કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીને મજબૂતાઈથી ટાર્ગેટ કરવાનું એટલે એમણે ભારતીય જનતા પાર્ટીને જ ટાર્ગેટ કરી હતી અને એટલા માટે એમને એવું હતું કે ભારતીય જનતા પાર્ટીનો જે વોટિંગ છે એની અંદરથી આપણે કંઈક મેળવી લઈએ તો ત્રિશંકુ સ્થિતિ ના આવે. આ એક એમના રણનીતિકારોની જે મારે જે ચર્ચા થઈ છે અંગત રીતે એ છે. એટલે એ એક રીતે પોતાના પગ ઉપર કુવાડો મારવાની વાત હોય પણ પાછળથી આમ આદમી પાર્ટી એવી સ્થિતિમાં આવે કે જે મહારાષ્ટ્ર જેવી પરિસ્થિતિ થાય ને કોંગ્રેસે પાછળથી એમને સપોર્ટ કરવો પડે, એના કરતાં એક એવી સ્થિતિનું નિર્માણ થાય કે ભાઈ જેની પણ સરકાર આવે, ભારતીય જનતા પાર્ટીની હોય કે આમ આદમી પાર્ટીની હોય, એ પોતાની બહુમતી સાથે આવે તો જેમ 5 વર્ષમાં અરવિંદ કેજરીવાલ કામ કરી શકે એ કરી શકે. બીજી વસ્તુ આ આખી ચૂંટણીની અંદર એ જોવા મળી કે જે
સ્ટ્રેટેજી હતી, ભારતીય જનતા પાર્ટીની જૂની પુરાની સ્ટ્રેટેજી હતી કે ભાઈ આપણે સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરવું છે ને એના કારણે, કારણ કે એમની કોરી સ્લેટ હતી. જેમ બેને કીધું, બે દાયકાથી એ લોકો સત્તામાં નથી એટલે એમની પાસે કશું હતું નહીં. કોંગ્રેસની પાસે શીલાવાળી દિલ્હી એમ કરીને જવાનું 15 વર્ષના એમની પાસેનો ટાર્ગેટ હતો કે ભાઈ 15 વર્ષમાં અમે દિલ્હીમાં આટલું આટલું કામ કર્યું. કોંગ્રેસે 15 વર્ષમાં દિલ્હીમાં કામ નથી કર્યું એને તમે એવું કહો તો એ ખોટી વાત છે. એવી જ રીતે અરવિંદ કેજરીવાલે 5 વર્ષમાં કશું નથી કર્યું એમ કહો તો એ પણ ખોટું છે. પણ ભારતીય જનતા પાર્ટીની પાસે કામ લઈને જવા માટે કશું હતું નહીં એટલે એમની પાસે જે રામ હતા. કેજરીવાલે એવું કર્યું, એમાંથી કોંગ્રેસે શીખવાનું છે. કેજરીવાલને હાથે પગે દોરડા બાંધીને શાહીનબાગ બાજુ ખેંચવાનો એટલો બધો પ્રયત્ન કરવામાં આવ્યો, એમને શાહીનબાગ તમે કેમ જતા નથી, શાહીનબાગની અંદર તમારો શું રિવ્યૂ છે, પણ એમણે પોતાના રિપોર્ટ કાર્ડને લઈને એમણે એમ કીધું શાહીનબાગમાં જઈને હું શું કરીશ, હું તો દેશનો ગૃહમંત્રી છું નહીં, હું શાહીનબાગના લોકોને શું આપીશ, એમ કરીને એમણે એ મુદ્દાને બિલકુલ સ્પર્શ્યો જ નહીં. એમને ટીવી ડિબેટ્સ હોય, બીજી વસ્તુ કેજરીવાલે કરી જે મીડિયાથી અંતર જાળવતા, અમુક મીડિયા હાઉસ હતા જે સતત એમને ક્રિટિસાઇઝ કરતા હતા, એ મીડિયા હાઉસમાં પણ એ જ પ્લેટફોર્મ ઉપર ગયા અને એમની જ પીચ ઉપર જઈ અને મીડિયાને પણ ટાર્ગેટ કર્યું, ભારતીય જનતા પાર્ટીને ટાર્ગેટ કર્યું અને બંનેની અંદર જે મેક્સિમમ સવાલો પૂછવાના શાહીનબાગ ઉપર જ આવતા, પણ જ્યારે શાહીનબાગનો સવાલ પૂછતા એ શિક્ષણની વાત કરતા, પેલો શાહીનબાગની વાત કરે, આરોગ્યની વાત કરતા. એટલે એમણે ભારતીય જનતા પાર્ટીની જે સિસ્ટમ છે કે કુંડાળું કરવાનું, કુંડાળામાં એક મુદ્દો નાખવાનો, તમામ વિપક્ષને કુંડાળાની અંદર લાવી અને મૂળભૂત મુદ્દાઓ છે એનાથી બાજુમાં હટાવી દેવાના, એ જે યોજના હતી એ યોજનાની સામે કેજરીવાલ બિલકુલ પહેલા દિવસથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો ત્યાંથી માંડીને છેલ્લા દિવસ સુધી વળગી રહ્યા, આ એમનું પરિણામ છે. જો એ ટ્રેપમાં ફસાઈ ગયા હોત, જેમ કોંગ્રેસ ઘણી વખત ફસાઈ જતી હોય છે, પેલા લોકો આપે એટલે એનું કાઉન્ટર કરે, કોઈ નેતાનું એવું વિવાદાસ્પદ નિવેદન આવી જાય, નિવેદનનો ઉપયોગ કરી અને નરેન્દ્ર મોદી જેમ શબ્દોથી રમવા માટે ટેવાયેલા છે એ રીતે આખે આખું વાતાવરણ બદલાઈ જાય. એ વાતાવરણ નરેન્દ્ર મોદીએ જે કીધું ને મારી ભાષણ પછી, હવે દિલ્હીનું વાતાવરણ બદલાયું છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે એમનું હવામાન શાસ્ત્રી તરીકે ફેલ થયા છે, એમણે વાતાવરણ બદલ્યું નથી. હા, એટલું ચોક્કસ કહી શકાય છે, પહેલા મેં કીધું એમ કે અમિત શાહે અત્યાર સુધી શાહીનબાગ નથી ગયા, પણ 19 સીટો જે આવી છે એનું વિવરણ થશે કયા વિસ્તારની અંદરથી આવી છે. તો મને એવું બેસે છે કે ઈસ્ટ દિલ્હી જે છે કે યુપી બિહારના લોકોનું વધારે ત્યાં આગળ વર્ચસ્વ છે અને યોગી આદિત્યનાથનો ત્યાં આગળ પ્રયોગ કરવામાં આવ્યો અને ત્યાં કદાચ એવું બન્યું હોય કે સીટો વધારે આવી હોય. તો આ 19 સીટની અંદર 12 કે 13 સીટ એમના ટાર્ગેટ પ્રમાણે ધ્રુવીકરણના કારણે આવી હોય તો અમિત શાહ શાહીનબાગ અત્યાર સુધી નથી ગયા, તો આ ચૂંટણીના પરિણામો પછી જઈ અને એમને નમન કરવા જોઈએ અને આભાર માનવો જોઈએ કે મારી સ્થિતિ કોંગ્રેસ જેવી નહીં કરવા માટે શાહીનબાગના લોકોનો આભાર માન. જો શાહીનબાગ ના હોત તો ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ગઈ વખત જેવી જ હોત. ચોક્કસ. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય રાજેશભાઈ કે બે પ્રકારના લોકો હોય છે, એક કામ કરતા પહેલા મોટી મોટી વાતો કરતા હોય છે, અમે આ કરીશું, અમે આ લાવીશું, અમે આમ કરીશું, મોટા મોટા વાયદા અને માત્ર પોકળ વાતો. અને ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ આપણે કેજરીવાલની, એમણે પહેલા કર્યું છે, મેં કામ કર્યું છે, મેં બતાવ્યું છે અને એ કર્યા પછી મારે માંગવાની જરૂર નથી, લોકો મને આપવાના છે. ક્યાંક ને ક્યાંક આવી જ સ્થિતિ અત્યારે ઊભી થઈ છે, શું કહેશો? રાજકીય આત્મવિશ્વાસ આ કેટલા બધા વખતથી આપણે ભારતના રાજકારણની અંદર જોતા જ નહોતા. જી, આપણે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક હોય, પુલવામા હોય, લવ જિહાદ હોય કે ગાય, ગંગા, બાબરી, દાદરી, આ શબ્દો સાંભળવા ટેવાઈ ગયેલા હતા. રાજનીતિની અંદર પરિવર્તન લાવવાની વાત કરીને આવેલા એક માણસે, મને એવું લાગે છે આ એક, અને આ દિલ્હીનું પરિણામ છે, એ સંકેત છે, આવનારી રાજનીતિ માટેનો સંકેત છે. જો અહીંયા આ પ્રયોગ સફળ થયો હોત અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી હોત તો બિહાર અને પશ્ચિમ બંગાળની અંદર આને વધારે આક્રમક થઈ જાય. પણ અહીંયાથી જો ભારતીય જનતા પાર્ટી પોતે આત્મવંચના કરે, જે બહુ અઘરું છે કે એ લોકો કરી શકે, આત્મવિશ્લેષણ કરે, તો હવે બિહાર અને પશ્ચિમ બંગાળ એ બંને આ સાંપ્રદાયિક પ્રદૂષણથી બચી જાય. હું કાયમ કહેવા જાઉં છું કે દિલ્હીનું જે વાતાવરણનું પ્રદૂષણ છે એના કરતાં દેશ માટે આ સાંપ્રદાયિકતાનું પ્રદૂષણ છે એ વધારે ખતરનાક છે. આજની યુવા પેઢીના હાથમાં તમે નોકરી નહીં અને ડિગ્રીઓ પકડાવવાના બદલે તમે જો બંદૂક પકડાવશો તો 10 વર્ષની અંદર તાલિબાન અને ભારતની વચ્ચે બહુ અંતર નહીં રહી જાય. એટલે લોકોની જે બેઝિક જરૂરિયાત છે, ગવર્નન્સ માત્ર ને માત્ર લોકોને રોજગારી, એમને એમના સ્વાસ્થ્ય, એમના શિક્ષણ, જે વાત થાય છે કે મફતલાલ હમણાં મારી પહેલાં બહેન હતા ભારતીય જનતા પાર્ટીના, એ કે ભીખ આપીને તમે ભીખ નથી આપતા. આરોગ્ય અને શિક્ષણ, આ દેશનું સંવિધાન પણ કહે છે કે દેશના નાગરિકોને મફત મેળવવાનો એનો અધિકાર છે. જે દેશની અંદર અને કેજરીવાલની જે વાત ચાલે છે કે ભાઈ એમણે નવી સ્કૂલો ના બનાવી, એમને કોઈ યુનિવર્સિટી નથી બનાવી, પણ સૌથી પહેલાં શું કરવું પડે? મારું ઘર હોય તો મારા ઘરને અંદર પહેલાં રંગરોગાન કરવું પડે, મારા ઘરને વ્યવસ્થિત કરવું પડે,
પછી હું એવું વિચારું કે હવે મારો દીકરાનું બીજું ઘર બનાવું, મારા જ ઘરની અંદર આંડલા કુસ્તી કરતા હોય, હું લોન લઈને દીકરાનું ઘર બનાવવા જાઉં તો ગુજરાત જેવી સ્થિતિ થાય. રાજકીય ખાધ છે એ જે 2.5 લાખ કરોડ ઉપર પહોંચી છે એ સ્થિતિ થયા થાય. એમણે આટલું બધું આપ્યા પછી પણ પુરાતવાળું બજેટ દિલ્હીની અંદર આપ્યું છે. આ પણ એક બહુ ઐતિહાસિક વાત છે કે ભાઈ નફાવાળું બજેટ કોઈ રાજ્ય. બીજી વસ્તુ, જેટલી અડચણો દિલ્હી પ્રશાસનથી થઈ શકતી હતી એ તમામ પ્રકારની અડચણો, સામ, દાન, દંડ, ભેદ, એક મુખ્યમંત્રી જેના બેડરૂમના ગાડલા પણ ઉચકી અને ઇન્કમ. ચોક્કસ રાજેશભાઈ, આપને રોકવા માંગીશ. આપ 53 અને ભાજપ 70 અને કોંગ્રેસ 0 બેઠક પર, ત્યારે ચૂંટણી પંચના આંકડા સામે આવ્યા છે. મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. આપ 39 અને ભાજપ 19 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, ત્યારે ચૂંટણી પંચના આંકડા અત્યારે સામે આવ્યા છે. છેલ્લા 2 કલાકના વલણ અત્યારે સામે આવી રહ્યા છે. આપ 39 અને ભાજપ 19 બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યા છે, ત્યારે આપ 53 અને ભાજપ 17 અને કોંગ્રેસ 0 બેઠક પર છે. ચૂંટણી પંચના આંકડા જે અત્યારે સામે આવી રહ્યા છે. મહત્વના સમાચાર, તો આપ 39 અને ભાજપ 19 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જી રાજેશભાઈ, એટલે વાત જે મારી હતી કે એક સારો સંકેત છે કે હવે પ્રજા અને આના ઉપરથી બીજા પ્રદેશના મતદારો છે એ પણ વિચારશે કે ભાઈ આપણે ગણપતિનો દૂધ પાવાની માનસિકતાની અંદરથી હવે બહાર આવવું પડશે. આપણે ધર્મવાદના જનૂનમાંથી બહાર આવવું પડશે. આપણી જે બેઝિક જરૂરિયાતો છે એ આપણા સુધી પહોંચે તો તમે ભૂખ્યા પેટે ભજન નથી કરી શકવાના. આસ્થા વસ્તુ બરોબર છે, પણ એની સાથે સાથે તમારી જે બેઝિક જરૂરિયાતો છે, આજે ગુજરાતની સ્થિતિ તમે જુઓ અને દિલ્હીની પરિસ્થિતિ જુઓ, દિલ્હીની અંદર પ્રાથમિક શિક્ષણને મફત કરવું અને પ્રાથમિક 12મા ધોરણનું જે છેલ્લું રિઝલ્ટ આવ્યું છે એની અંદર પણ સરકારી સ્કૂલના છોકરાઓ મેદાન મારી ગયા છે પ્રાઇવેટ સ્કૂલના બદલે. એટલે શિક્ષણનું ખાનગીકરણ થઈ અને જે પરિસ્થિતિ થઈ છે કે ભાઈ આપણે અહીંયા વાલીઓને પ્રાઇમરી સ્કૂલમાં એક લાખ રૂપિયા ફી, એટલે 1 લાખ રૂપિયા ફી મને તો ખબર નથી પડતી કે બધી સ્કૂલો કયા બુદ્ધિના ઇન્જેક્શનો મારીને એપીજે અબ્દુલ કલામ બહાર પાડતા હશે. તો તમારે લોકોને મોંઘું શિક્ષણ અને મોંઘું આરોગ્ય, આ એક તો બે વસ્તુ જરૂરિયાત છે. માણસ માંદો પડશે એટલે સારવારની જરૂર પડવાની છે, નહીંતર એને મોત મળશે. એટલા માટે એ સસ્તું હોવું જોઈએ, મફત ના કરી શકો પણ એ સસ્તું હોવું જોઈએ. અને બીજી વસ્તુ છે કે શિક્ષણ જે મૂળભૂત સમાજનો પાયો છે, માણસ જેટલો શિક્ષિત હશે એટલી જ એની બુદ્ધિ અને વિચારવાની શક્તિ, તે ગણપતિને દૂધ પાવા માટે સીધું હાથમાં લોટી લઈને ન દોડી જાય, એની પાસે વૈચારિક શક્તિ હશે. તો આ બંને વસ્તુ હોવી જોઈએ. પણ આપણા ત્યાં જે થઈ રહ્યું છે ગુજરાતની અંદર, જે સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે, પ્રાઇવેટ સ્કૂલો વધી રહી છે, ખાનગી દવાખાનાઓ વધી રહ્યા છે, સરકારી દવાખાનાઓમાં મરણ પથારીએ પડી રહ્યા છે, તો આ એક પરિવર્તન જે છે આમાંથી ગુજરાતના લોકોને પણ વિચાર આવશે કે ભાઈ આવી ગવર્નન્સ હોવી જોઈએ. તો એના માટેનું ઓડિટ આમ આદમી પાર્ટી દિલ્હીની અંદરથી બહાર ન નીકળી શકી એનું પણ જે વાત છે કે ભાઈ એમના જે સાથીઓ હતા, આશુતોષ છે કે યોગેન્દ્ર યાદવ છે કે કુમાર વિશ્વાસ છે, એ લોકો એમની સાથે નહીં રહ્યા અને અરવિંદ કેજરીવાલને દિલ્હી પૂરતા ભારતીય જનતા પાર્ટી સીમિત કરવામાં સફળ રહી. બાકી પંજાબ અને હરિયાણા બંને જગ્યાએ આમ આદમી પાર્ટીએ પોતાનો બેઝ બનાવી દીધો. પંજાબમાં તો લગભગ 22% વોટશેર સુધી પહોંચી ગયેલા, પણ એમના સાથી નહીં હોવાના કારણે લોકો દિલ્હીની બહાર નથી નીકળી શક્યા. પણ હવે એવું બની શકે કે આમ આદમી પાર્ટી આ એમનો જે ગવર્નન્સ છે એનો મેસેજ લઈ અને કદાચ દિલ્હીની બહાર નીકળે, તો એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંને માટે ખતરાની ઘંટડી છે. અને એટલા જ માટે આમ આદમી પાર્ટીને કાઉન્ટર કરવા માટે હવે વિકાસની રાજનીતિ માટે બાજુ બંને પક્ષોએ વળવું પડશે. ચોક્કસ નિમિષાબેન, આપને હું કહેવા માંગીશ કે જે પ્રમાણે અમારા સોનલબેન અનડકર કે જેઓ અત્યારે સંવાદદાતા દિલ્હીમાં છે, ક્યાંક ને ક્યાંક જે પરિણામ આવી રહ્યું છે એવું કહી રહ્યું છે કે પસંદગીનો કળશ છે એ આપ પર ઢોળાશે અને કેજરીવાલના કરેલા કાર્યો અને અત્યારે જે દિલ્હીના લોકો છે એમની પસંદગી પણ કેજરીવાલ છે, આપનું શું કહેવું છે? હું ખાલી એક જ વસ્તુ કહીશ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ જી, અને દિલ્હીનું આપને ખાલી એક શોર્ટ લાઇન્સમાં આપને એવી ખબર હોય કે ત્યાં પાણી ફ્રી મળ્યું જી જી, ત્યાં બસીસ ફ્રી છે લેડીઝ માટે એજ્યુકેશન. નિમિષાબેન એક મિનિટ આપને રોકવા માંગીશ. આપ 53 ભાજપ 17 અને કોંગ્રેસ 0 બેઠક પર છે, અત્યારે મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે. ચૂંટણી પંચના આંકડા ફરી એક વખત સામે આવ્યા છે, ત્યારે આપ 41 અને ભાજપ 19 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. ચૂંટણી પંચના તારણ પ્રમાણે આપને બહુમત મળી રહ્યા છે, ત્યારે દિલ્હીમાં ભાજપનો આંક ઘટીને 17 નો થઈ ગયો છે. મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે, ત્યારે દિલ્હીમાં ફરી એકવાર કેજરીવાલની સરકાર આવવાના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચના આંકડા ફરી એક વખત જ્યારે સામે આવ્યા છે
આપ 41 અને ભાજપ 19 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચના તારણ મુજબ આપને બહુમત અને દિલ્હીમાં ભાજપનો આંક ઘટીને 17 નો થઈ ગયો છે. ક્યાંક ને ક્યાંક કેજરીવાલના શિરે પસંદગીનો કળશ જોડાય તેવું આપ 53, ભાજપ 17 અને કોંગ્રેસ 0 પર છે. અને ચૂંટણી પંચના જે આંકડા સામે આવી રહ્યા છે, આપ 41 અને ભાજપ 19 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, ત્યારે સવારે 8 વાગ્યાથી ચૂંટણી પંચના તારણ પ્રમાણે આપને બહુમત છે. તો આગળ પણ મેળવીશું માહિતી, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. દિલ્હીની ચૂંટણીના પરિણામનું જે આપણે વાત કરી રહ્યા છીએ તેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આપ 53 બેઠક પર, ભાજપ 17 અને કોંગ્રેસ 0 બેઠક પર જોવા મળી રહી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ આપણે નજર કરી રહ્યા છીએ. ચૂંટણી પંચના આંકડા સામે આવી રહ્યા છે. આપ 41 બેઠક પર, ભાજપ 17 બેઠક પર આગળ છે. દિલ્હીમાં ભાજપનો આંક ઘટીને 17 પર પહોંચ્યો. દિલ્હીમાં ફરી કેજરીવાલ સરકાર બને તેવું સ્પષ્ટપણે આ એંધાણ જોવા મળી રહ્યા છે. વધુ એક વખત ચર્ચા તરફ આગળ વધીશું. વધુ એક વખત ગેસ્ટ પેનલની જો વાત કરીએ, ભાવનાબેન દવે ભાજપના નેતા છે, ઇલિયાસભાઈ કુરેશી કોંગ્રેસ નેતા, મનીષાબેન ખૂંટ આપ નેતા આપણી સાથે અહીંયા ચર્ચામાં ઉપસ્થિત છે. નિમિષાબેન, આપને પૂછવા માંગીશ, જે રીતે આપની સરકાર ગત વર્ષે પણ હતી 5 વર્ષમાં અને આ વખતે પણ આવશે તેવું એક્ઝિટ પોલ પણ કર્યા હતા અને અત્યારે પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે, આપનું શું કહેવું છે? બહુ ક્લિયર કટ છે. ઈચ એન્ડ એવરી પર્સન ઇન દિલ્હી કે જેને પોતે એક્સપિરિયન્સ કર્યો છે, આપણે તો ગુજરાતમાં છીએ, આપણે ખાલી જોયું છે, ખાલી સાંભળ્યું છે કે સરકારે આ કામ કર્યા, પણ ત્યાંની લોકલ પબ્લિક, ત્યાંની લેડીઝ, ત્યાંના સ્ટુડન્ટ્સ, ત્યાંના પીપલ જે વર્ક કરે છે, જે રૂટીન લાઈફના અમુક વસ્તુઓ સાથે ફાઇટ કરી રહ્યા હતા, એ લોકોએ 5 સાલમાં અનુભવ કર્યો કે અર્ધશાસિત રાજ્ય હોવા છતાંય ઘણી બધી જગ્યાએ એવું હતું કે વિધાઉટ પરમિશન, સેન્ટ્રલ ગવર્નમેન્ટની પરમિશન વગર કેમેરાસ પોસિબલ નહોતા, બસીસ પોસિબલ નહોતી, ઘણી બધી એવી વસ્તુ હતી જે પોસિબલ નહોતી, છતાં એનું વેઇટ કર્યું. આફ્ટર 2 ઇયર્સ, આફ્ટર 3 ઇયર્સ એ વસ્તુને લાગુ કરી અને બહુ મોટું એક એક્ઝામ્પલ બહાર પાડ્યું છે કે ઇફ એ એજ્યુકેટેડ ચીફ મિનિસ્ટર ઇઝ ધેર ઇન અ સ્ટેટ, તો આપણે તમે કેટલો બદલાવ લાવી શકો એજ્યુકેશનમાં. અને એજ્યુકેશન એટલે માત્ર સ્કૂલનું બિલ્ડિંગ સારું કરી દીધું એવું નહીં, સ્કૂલના બિલ્ડિંગ્સ તો ગુજરાતમાં પણ બહુ સરસ બનાવ્યા છે, પણ અંદર જઈને શું હેપી ક્લાસીસ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા, કે ચિલ્ડ્રનને શીખવાડવામાં આવે છે કે ખાલી જસ્ટ એજ્યુકેશન નહીં પણ તમારે હેપી ક્લાસીસથી હાઉ યુ વિલ બી હેપી ઇન ફ્યુચર. પછી એ લોકોને દેશભક્તિ, દેશભક્તિ શીખવાડવામાં પહેલી વાર આવા ક્લાસીસ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે દિલ્હી સ્કૂલ્સમાં. અને ઇટ ફીલ્સ કે હવે આપણો જે ફ્યુચરનો પિલર છે એ બહુ પાવરફુલ થશે, કેમ કે એજ્યુકેશન ઇઝ ધ બેઝ. આપણે એમ કહીએ છીએ કે યુથ અને યંગસ્ટર્સ અને ચિલ્ડ્રન આર ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા, તો એ ફ્યુચર ઓફ ઇન્ડિયા માટે આપણે શું કરીએ છીએ? ખાલી સ્કૂલ બિલ્ડિંગ ઇઝ નોટ ઇનફ. જ્યારે પહેલાના જમાનામાં જ્યારે ઋષિમુનિઓ જેમ એક એક વ્યક્તિને તૈયાર કરતા, એને માહિર કરતા, નાવ ઇટ ઇઝ ધ ટાઈમ કે એજ્યુકેશન શુડ મેક એ પર્સન એ હ્યુમન બિંગ, નોટ જસ્ટ એ ઓફિસર. અને એ સમય હવે આવી ગયો છે કે હવે સેકન્ડ ટાઈમ જો પબ્લિક ઇઝ સિલેક્ટિંગ અરવિંદ કેજરીવાલ, ઇટ મીન્સ કે વર્ક ઇઝ ડન ઇન ધ દિલ્હી. અને નો અધર મુદ્દા, જસ્ટ એન્ડ જસ્ટ ઓન ધ બેસિસ ઓફ એજ્યુકેશન, ઓન ધ બેસિસ ઓફ વોટર. નિમિષાબેન, જે રીતે આપ કહી રહ્યા છો, શું દિલ્હીમાં મહિલાઓ સુરક્ષિત છે? અડધી રાત્રે એકલી મહિલાઓ નીકળી શકે દિલ્હીમાં? મેડમ, હું તમને બહુ ક્લિયરલી કહું કે આજે દિલ્હી ઇઝ એ હાફ ગિવન ટુ દિલ્હી ગવર્મેન્ટ એન્ડ હાફ ગિવન ટુ સેન્ટ્રલ ગવર્મેન્ટ, એન્ડ સ્ટીલ વિધાઉટ પોલીસ અરવિંદ કેજરીવાલ હેઝ પુટ અપ 3 લેક્સ કેમેરાઝ, વિચ હેઝ મેડ વેરી ઇઝી ફોર ધ પબ્લિક ટુ હેવ સિક્યુરિટી કેમેરા. મેડમ, આ તમે જુઓ, કોઈ પણ માણસ આજે બધાથી પહેલું છે ને, કંઈ પણ ખોટું કરતા પહેલા બીવે કંઈ કેમેરો છે. અને અરવિંદ કેજરીવાલે કેટલા બધા ઉપવાસ કર્યા પછી, કેટલો બધો વિરોધ કર્યા પછી, એલજીની પરમિશન ન હોવા છતાંય કેટલો બધો વિરોધ કરી, અને આજે એ સમય આવી ગયા કે આખા દિલ્હીમાં કેમેરા ફિટ થયા છે. અને એનું પ્રૂફ પણ એ લોકોએ મીડિયામાં પણ આપેલું છે અને અમે પોતે પણ દિલ્હીમાં એ વસ્તુનો સર્વે કરેલો છે કે નિમિષાબેન, જેમ જેમ ટેકનોલોજી વધે છે એમ લોકો પણ સ્માર્ટ થતા જાય છે, જે વસ્તુ ઘટવાની છે, જે ઘટના એ તો ઘટતી જ હોય છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આપ 53 બેઠક પર અને ભાજપ 17 બેઠક પર આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ હજુ સુધી ખાતું નથી ખોલાવી શકી. ચૂંટણી પંચના
आंकड़ा सामे आव्या छे। बे कलाक पूर्ण थई गया छे मतगणतरी ने, त्यार बादना रुझान सामे आव्या छे। आप 43 बैठक अने भाजप 19 बैठक पर आगळ, कुल 62 बैठकना परिणामों सामे आवी रह्या छे। चूंटणी पंचना आ आंकड़ा सामे आव्या छे। दिल्ली में मतगणतरी ने 2.5 कलाक पूर्ण थया छे। आप 53 अने भाजप 17 बैठक पर आगळ जोवा मळी रह्यो छे। ભાવનાબેન, આપ શું કહેશો જે આંકડા સામે આવી રહ્યા છે, એટલે ભાજપને ક્યાંક ને ક્યાંક આશાનું કિરણ લાગી રહ્યું છે? બિલકુલ, હજી જેમ જેમ મતપેટી ખુલતી જશે એમ ચોક્કસ પરિણામો તમને આશ્ચર્યજનક દેખાશે એવી આશા છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે મહેનત કરી છે, જેમ કે બેને કહ્યું કે કેમેરા મૂક્યા કેજરીવાલજીએ, વાત સાચી છે, પણ જે કેજરીવાલજી 5.5 વર્ષ એવું કહે કે કેન્દ્ર મને સહયોગ નથી આપતું, એલજી મને સહયોગ નથી આપતું, એ જ સરકાર એવું કહે કે 6 મહિનામાં અમે આટલું બધું કામ કરી નાખ્યું, તો આ કોન્ટ્રાવર્સી છે। ના પણ એ તો મેડમ બધાની સામે હતું, બધાની સામે હતું કે એલજી પરમિશન નહોતા આપતા, મેડમ બધાની સામે હતું। ભાવનાબેનને કમ્પ્લીટ કરી, ઓકે। આમાં એવું છે કે એ 6 મહિનાની અંદર એવો તે કયો જાદુ થયો? આપણે જાણીએ છીએ કે એમણે ઓડ ઇવન શરૂ કર્યું હતું, બરાબર, દિલ્હીની પબ્લિકે બિચારીએ સ્વીકારી પણ લીધું, પણ આ જે પ્રદૂષણ ઘટ્યું છે એના કારણોમાં પણ જવું પડે। કારણ કે 40-50 હજાર વાહનો ડેઇલી દિલ્હીની અંદરથી પસાર થતા હતા, જેનું પ્રદૂષણ રોકવાનું કામ કેન્દ્ર સરકારે કર્યું છે, જે દિલ્હીની બહાર જે એક્સપ્રેસ હાઈવે બનાવ્યો છે, જેને કારણે દિલ્હીમાં એની એન્ટ્રી બંધ થઈ, એને આગળ જવા માટે દિલ્હીને આખું પાર કરીને જવાનું બંધ થયું છે, અને જેને કારણે એ લોકોનું જે પ્રદૂષણ હતું એ ઘટ્યું છે। હું પ્રચારમાં હું અહીં સાંભળેલી વાતો કરવા આવી નથી, હું દિલ્હીમાં અનુભવેલી અને જોયેલી વાત કરી રહી છું અહીંયા આગળ, કે જનતા જે આ પર્યાવરણની અંદર જે સુધારો લાવ્યા છે એમાં સોલાર સરકારની જે સોલારના ઉપયોગ માટેની જે આખી મુહિમ છે કેન્દ્ર સરકારની, જેને કારણે પણ પ્રદૂષણમાં રાહત રહી છે। એ ઉપરાંત તમે જુઓ તો ફ્લાયઓવર જુઓ, મોટાભાગે દિલ્હીની અંદર કેન્દ્ર સરકાર દ્વારા મોટા કન્સ્ટ્રક્શનો ચાલે છે। બીજું, એમણે મોહલ્લા ક્લિનિક ઉપર બહુ વાતો કરી છે, તો મારે કહેવું છે કે તમે શા માટે મોહલ્લા ક્લિનિકની અંદર તમે લિમિટેડ રાખ્યા લોકોને 5 લાખ સુધી સારામાં સારા પ્રાઇવેટ દવાખાનાની અંદર જો મરીજને ગરીબ લોકોને જો સુવિધા મળતી હોય તો તમે શા માટે એને મોહલ્લા ક્લિનિકમાં રાખ્યા? ગઈકાલનું જ હું ઉદાહરણ આપું, શાહીનબાગની અંદર 4 મહિનાનું બાળક જો મોહલ્લા ક્લિનિક સરસ મજાનું કામ કરતી હોત તો એ બાળકનું મૃત્યુ ના થાત અને ત્યાં કોઈને તકલીફ ના પડત, પણ શાહીનબાગ જેવા વિસ્તારની અંદર ક્યાંય મોહલ્લા ક્લિનિક નહીં જોવા મળી કે બાળકનું મૃત્યુ થયું? એટલે આ આખા જે વિષય છે એ મફત આપવાનો આખો જે વિષય શરૂ કર્યો છે એ દેશની આર્થિક નીતિને, દેશના વિકાસને રોંધશે। અને મારે કહેવું છે કે વિકાસ પર રાજનીતિ કરવાનું કામ અગર જો કોઈએ ચાલુ કરવું હોય તો ભારતીય જનતા પાર્ટીએ। ગુજરાતની અંદર બહેને કહ્યું ને કે બીજી વાર અમારા કામને કારણે પસંદ કરે છે, નો ડાઉટ, હજી રિઝલ્ટ આવવા દો, પણ ગુજરાતનું તો આપણે 6-6 વાર ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવીને બેઠી છે, એટલા માટે કે સાચો વિકાસ અને આ દેશની અંદર લોકશાહીમાં વિકાસ આધારિત ચૂંટણી લડવાનો શરૂઆત જ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીજીએ કરેલી છે, એટલે આ કોઈ નવો નથી। વાત એ છે કે એટલા માટે આમ આદમી પાર્ટી એ જીતી રહી છે, એક તો શાહીનબાગમાં મનીષ સિસોદિયાજીએ જઈને કહ્યું કે અમે સીએએના વિરોધ માટે તમને ટેકો આપીએ છીએ, હવે દેશમાં ઘૂસણખોરોને આવવા દેવા માટે ટેકો આપવાની આપવા વાળી આ સરકાર છે। બીજું કે એમણે ઘણી એવી વાતો કરી, મફત આપવાની વાતો કરી છે, અને દિલ્હીમાં આનો રોષ પણ છે, કદાચ આ પરિણામ પલટાઈ જશે ટૂંક સમયની અંદર, કારણ કે મેં એટલો બધો રોષ લોકો વચ્ચે જોયો કે અમારા ટેક્સના પૈસા તમે આ મફતમાં ચોક્કસ તમે ગરીબોને સહાય કરો, જે કઈ કેન્દ્ર સરકારની યોજના છે એને તો લાગુ પાડો કે જેથી કરીને સામાન્ય ગરીબોને સારામાં સારી સુવિધા મળે। આપ જાણો છો કે ભાજપે કેટલા આવાસો બનાવ્યા, બતાવો કેજરીવાલજીએ કેટલા આવાસો બન્યા? ઝુંપડપટ્ટી ચાલુ રાખવાની છે? અમે તો ઈચ્છીએ છીએ કે દેશનો એક પણ વ્યક્તિ ઝુંપડપટ્ટીમાં ન રહે, અને એટલા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલુ કરી છે। એટલે આ બધી યોજના એમને નથી કરવી, મફત આપી અને દેશની ઇકોનોમીને એક ઊંધી દિશામાં લઈ જવાનું, ઊંધી દિશામાં લઈ જવાનું કામ કર્યું છે, અને લોકશાહીને પણ ઊંધી દિશામાં લઈ જાય છે। મફત આપવાની કોઈ વિષય બરોબર નથી, ગરીબોને તક આપો, ગરીબોને ચાન્સ આપો, એને જીવવા માટેના યોગ્ય એ કરો, પરંતુ
એ લોકો માટે એક જે મેન્ટાલિટી છે, જે કામ કરીને મેળવી શકે રોજગારી, એ પ્રકારનું આખું વાતાવરણ તૈયાર કરવું પડે. ઇલિયાસભાઈ, આપનું શું કહેવું છે જે રીતે ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે તેને જોતા? જી, દિલ્હી એક કેપિટલ છે ભારત દેશનો, એ ખૂબ જ અગત્યનો પ્રદેશ હતો. ત્યાં શીલા દીક્ષિતજીએ બી 15 વર્ષ રાજ કર્યું, ખૂબ જ સારી રીતે એમણે વિકાસના કામો કર્યા. જે ભાવનાબેને જે વાત કરી કે જે બ્રિજિસ બનાયા છે, એ બધા શીલા દીક્ષિતના સમયમાં મનમોહનસિંહજીની સરકાર હતી ત્યારે બન્યા છે. એમના સમયમાં કશું જ બન્યું નથી. બધી સરકારી ગ્રાન્ટેડ શાળાઓ છે, બધી સરકારી હોસ્પિટલ છે, એ બધી કોંગ્રેસના શાસિતમાં મનમોહનસિંહની સરકાર ઉપર કેન્દ્રમાંથી ત્યારે બન્યું છે, અને ત્યાં શીલા દીક્ષિત હતા ત્યારે. હવે વાતનું બાયફર્કેશન ત્યારે થાય છે કે જ્યારે કેન્દ્રમાં અરવિંદ કેજરીવાલજી આવ્યા, તો એમણે જે કોંગ્રેસની વિકાસની ગતિ હતી, જે અસ્પતાલ હતા, જે સરકારી શાળાઓ હતી, એને અપડેટ કરી, એને સારી રીતે મોડિફાય કરી છે. અને કેન્દ્ર સરકારે તો કશું જ કામ જ નહોતું કર્યું. તમે જ્યારે જુઓ તો ચૂંટણી આવે તો એમની પાસે બીજો કોઈ જ મુદ્દો ન હોય, એમણે જે કામ કર્યા હોય તો કામના આધારે કેમ મત નથી માંગતા કે ભાઈ અમે આ બ્રિજ બનાવ્યું છે, અમે બેરોજગારી ઘટાડી છે, ભાઈ અમે ઇન્ફ્લેશન ઘટાડ્યું છે, એ કામના આધારે કેમ નથી માંગતા? ગમે ત્યારે જ્યારે બી ઇલેક્શન હોય છે, ત્યારે ઝારખંડનું ઇલેક્શન હોય, મધ્યપ્રદેશનું ઇલેક્શન હોય, રાજસ્થાનનું ઇલેક્શન હોય, બધી જ જગ્યાએ લોકોએ ધ્રુવીકરણની વાત કરી છે, અને બધી જ જગ્યાએ પ્રજાએ એમને ધૂલ ચોંટાડી છે, બધી જગ્યાએ એમને હારનો સામનો કરવાનો વારો આવે છે. એક સમયમાં એવી વાત હતી કે આખા દેશની અંદર તમે જ્યાં જુઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશમાં સરકારો હતી, વારાફરતી એક ને એક બધી જગ્યાઓ એમની સરકારો અત્યારે ઘટતી જાય છે. એનું કારણ એક જ છે કે જે મનમોહનસિંહની જે સરકાર હતી, જેમણે જે ડેવલપમેન્ટના કાર્યો કર્યા હતા, અને જે મોટી મોટી વાતો કરીને જે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, એમાં એક એક કામો નિષ્ફળ ગયા છે બધા કામોમાં. તમે હંગર ઇન્ડેક્સમાં જુઓ તો વર્લ્ડની અંદર જેટલા બી જે ઇન્ડેક્સ જે છે બધામાં ભારતીય જનતા પાર્ટી અત્યારે પાછળ જઈ રહી છે. આપણે બાંગ્લાદેશથી બી અત્યારે પાછળ જઈ રહ્યા છે. દરેક વખતે આપણે પાકિસ્તાનની વાતો કરીએ છીએ ને આપણે કમ્પેરિઝન પાકિસ્તાનની સાથે કરીએ છીએ, પણ ખરેખર જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે આપણે આપણી જે હરીફાઈ હતી એ અમેરિકા સાથે હતી, આપણી હરીફાઈ હતી એ ચાઇનાની સાથે હતી. તો જે ડેવલપમેન્ટના કામો કર્યા છે એ કોંગ્રેસે કર્યા છે, અને જે કામો જો આ લોકોએ એવો કામો કર્યા હોય તો અત્યારે કેમ શાહીનબાગને વચ્ચે દરેક વખતે ધ્રુવીકરણ કરવા માટે શાહીનબાગને લઈ આવે છે? હું તો અમારા હિન્દુ બહેનોને સલામ કરું છું ભારતીય આખા ભારત દેશની કે એમણે શાહીનબાગમાં જઈને જ્યાં મુસ્લિમ બહેનો બેઠી હતી એમને સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. અને CAA NRCમાં જો આ લોકો કહે છે કે એ ગયા છે અને સિસોદિયાએ જે ટેકો આપ્યો છે એના કારણે ભારતીય આપની જો સીટો વધી છે, તો પછી CA ને આપના મુદ્દે આ લોકોની હાર થઈ છે, કોમવાદી પરિબળોની હાર થઈ છે. બિલકુલ બિલકુલ. નિમિષાબેન, શું કહેવું છે આપનું? ક્યાંક ને ક્યાંક જે બાબત સામે છે, NRC અને CA ને લઈને જે વિરોધ ચાલી રહ્યો છે શાહીનબાગમાં, તે ક્યાંક ને ક્યાંક નડી શકે છે ભાજપને, આપ શું કહેવા માંગો? હું ખાલી એટલું કહું છું કે પહેલા તો ભાજપમાંથી કોઈએ છે ને ઇકોનોમીની વાત કરવાની જરૂર જ નથી. દેશની ઇકોનોમી જે છે ને, દિલ્હી ઇઝ ધ ઓનલી સ્ટેટ કે જેની ઇકોનોમી ઇઝ પોઝિટિવ, બાકી આખા કન્ટ્રીનું ઇકોનોમી લો છે. અને બીજી વસ્તુ, જ્યારે તમે એવું કહો છો કે સેન્ટ્રલ ગવર્નમેન્ટનું નામ લઈ અને છેલ્લા 6 મહિનામાં કામ કર્યું, તમે ખાલી વિચારો કે વેરી ફર્સ્ટ ડે થી એના મેનિફેસ્ટોમાં બધું લખેલું હતું, અને એવું નથી કે લાસ્ટમાં કામ કર્યું. આ બધી પ્રોસેસ એવી છે, ફોર ધ ફર્સ્ટ ટાઈમ ન્યુ પીપલ, ન્યુ લીડર્સ, એજ્યુકેટેડ પીપલ હેવ કેમ, એ લોકો એનું વર્ક ચાલુ કર્યું. અને આ બધી પ્રોસેસ એજ્યુકેશન સિસ્ટમને ફેરવવું, જ્યાં બાળકો ભણે છે એના ક્લાસીસમાં ચેન્જ લઈ આવવા, ટીચર્સના પ્રોસેસમાં ચેન્જ લઈ આવવા, કેમેરાસ ફિટ કરવા, અને આ આખી દુનિયા જાણે છે. એવું નથી કે અત્યારે આપણે ચર્ચા કરી છીએ. LG પાસે મનીષજી સિસોદિયા અને અરવિંદજી જ્યારે એનું ડોક્યુમેન્ટ્સ લઈને જાતા, તો કેટલો કેટલો સમય સુધી ત્યાં બહાર બેસી રહેતા, કેટલી વખત એ લોકો ધક્કા ખાધા, એ અમે કહીએ છીએ એમ નથી, આ તો વર્લ્ડ વાઇડ પ્રસિદ્ધ છે, બધા લોકો જોવે છે કે કેટલા ધક્કા ખાધા પછી એને પરમિશન મળેલી છે. અને વાત રહી શાહીનબાગની, કોઈ પણ મુદ્દો, આમ આદમી પાર્ટી પાણીની વાત કરે તો કે શાહીનબાગ, આમ આદમી પાર્ટી એજ્યુકેશનની વાત કરે તો કે શાહીનબાગ, આમ આદમી પાર્ટી રોડ રસ્તાની વાત કરે તો કે શાહીનબાગ. ભાજપ પાસે શાહીનબાગ સિવાય કઈ મુદ્દો એટલે નથી કે આજે MCDમાં BJP ઓલરેડી છે, દિલ્હીમાં MCDમાં BJP છે ફ્રોમ લાસ્ટ 17 યર્સ. અને જો ભાજપને એના વર્ક પ્રૂફ કરવા હોય ને, તો કેટલા બધા સ્ટેટમાં છે. પહેલા ભાજપ એવું કહેતી કે ગુજરાત મોડેલ, ગુજરાત મોડેલ, ગુજરાત મોડેલ. જો દિલ્હીવાળાને ગુજરાત મોડેલ જોતું હોય ને, તો એ કેજરીવાલને થર્ડ ટાઈમ પસંદ ના કરે. આ ગુજરાત મોડેલ નહીં, હવે દિલ્હી મોડેલ, કેજરીવાલ મોડેલ, આપ મોડેલ, એજ્યુકેટેડ મોડેલ, અને આમ પબ્લિક મોડેલ ચાલશે. હવે ગુજરાત મોડેલ નહીં ચાલે. ગુજરાત ઇઝ મોડેલ નોટ થ્રુ ગવર્મેન્ટ, ગુજરાત ઇઝ મોડેલ બીકોઝ
ગુજરાતી બાય બર્થ ઇઝ અ બિઝનેસમેન. ગુજરાતને બહુ મળી કોસ્ટલ લાઇન મળેલી છે. ગુજરાત ઓલરેડી હાઈલી કોટન સપ્લાયર છે, હાઈલી ડાયમંડ સપ્લાયર છે. ગુજરાતી ઇઝ બોર્ન વિથ એ મોડેલ ક્રિએટિંગ બિઝનેસ પીપલ. એટલે કઈ ગવર્મેન્ટ આવી અને એને ગુજરાત મોડેલ બનાવી દીધું એવું નથી. અને છે તમારી પાસે અત્યારે ગુજરાત, તમારા હાથમાં છે. કરો તમે સરકારી સ્કૂલમાં કામ, કરો તમે વીજળી ઉપર કામ. અને કોઈ જ્યારે કોઈ સરકાર કઈ વસ્તુ આપે, તમે એને એવું નામ આપો કે મફત આપીને પબ્લિકને બગાડે છે. હું તમને એવું કહું, જો અરવિંદ કેજરીવાલે ટેક્સ વધારી દીધા હોત અને પછી મફત આપ્યું હોત તો એ ગલત. એ નહીં, ટેક્સમાં ઇકોનોમીને સારા લેવલે પોઝિટિવ કરીને અરવિંદ કેજરીવાલ આપ્યું છે. એ જે લોકોનો હક છે, તમે પહેલાના જમાનાથી પણ જુઓ ને તો વીજળી પાણી અને ભણતર એ છે ને લોકોનો હક છે. બિલકુલ ભાવનાબેન, ઘણા બધા સવાલો ભાજપ પર ઉઠી રહ્યા છે, શું કહેવા માંગશો આપ? બિલકુલ, મારા બંને દિશામાંથી સવાલો આવ્યા છે, બંનેને મારે એક પછી એક જવાબ આપવાના છે. ઇલિયાસભાઈ, આપે તો શસ્ત્રો હેઠા મૂકી દીધા છે, કોંગ્રેસે તો શસ્ત્રો હેઠા મૂક્યા છે. અને એણે સ્પષ્ટપણે મારી તો નજર સમક્ષ મેં જોયું છે કે ક્યાંય પણ કોંગ્રેસ હોય એવું દેખાત, ક્યાંય પણ કોંગ્રેસ જીવતી હોય એવું દેખાતું નહોતું મને. હું દિલ્હી જઈને આવેલી છું અને એ શસ્ત્રો હેઠા મૂકી અને એમ સપોર્ટ કરી રહ્યા છે. અગર કોંગ્રેસે વિકાસના કામો કર્યા હોત, શીલાબેને 15 વર્ષ રાજ કર્યું, નો ડાઉટ, શીલાબેનને સલામ કરીએ છીએ અમે. પરંતુ જો તમે સારું કામ કર્યું જ હોત અને તમારી પાર્ટીને જો પ્રજા લાવવાની હોત તો લાવી દીધી હોત. આજે તમારે દરેક પ્રાદેશિક પક્ષોના ઘૂંટણીએ પડવું પડે છે. મહારાષ્ટ્રમાં પણ જેને કહીએ ને કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તો બીજેપી છે. આંધ્રપ્રદેશમાં તમે શું કર્યું? તમે બેંગ્લોરની અંદર જે આપણે જોયું કે થોડો ટાઈમ માટે સ્વામી સાથે તમે સંકલન કરીને બેઠા, પણ આખરે તો સરકાર ગઈ. એટલે અહીંયા તમે એક એવી રાજનીતિ જીવવા માટેની અપનાવી રહ્યા છો, જીવતા રહેવાની. જી જી બિલકુલ. ભાવનાબેન, આપને અટકાવવા માંગીએ છીએ. બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે, દિલ્હી તરફથી આપ 52 અને ભાજપ 18 બેઠક પર આગળ, કોંગ્રેસ 0 બેઠક પર. કોંગ્રેસ હજુ સુધી ખાતું નથી ખોલાવ્યું. દિલ્હીમાં ભાજપનો આંક ઘટી અને 18 પર પહોંચ્યો છે. ચૂંટણી પંચના આંકડા સામે આવી રહ્યા છે. જે રીતે મતગણતરી હજુ પણ ચાલી રહી છે, બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થશે તેવું લાગી રહ્યું છે. આપનો 50નો સ્કોર, 50 પર આપ પહોંચ્યું છે અને ભાજપ 18 બેઠક પર પહોંચ્યું છે. આપ 52 બેઠક પર આગળ ચાલી રહ્યું છે અને ભાજપ 18 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. આગળ વાત કરીએ ઇલિયાસભાઈ, જે રીતે આંકડા સામે આવી રહ્યા છે, ચૂંટણી પંચના આંકડા છે અને તેમાં હજુ સુધી કોંગ્રેસ ખાતું નથી ખોલાવી શકી. આપ જે રીતે વાત કરો છો, કોંગ્રેસ જે ભૂતકાળમાં વિકાસના કાર્યો કર્યા હશે તો હજુ સુધી શા માટે કોંગ્રેસ ખાતું નથી ખોલાવી શકી? ચોક્કસપણે હજી બાકી છે, ઘણો સમય બાકી છે, આંકડા નીકળવા દો, નીકળશે એમાંથી અને કોંગ્રેસની સીટો વધશે. પણ અત્યારે તો જે વાત જે બેને કરી છે એનો હું કાઉન્ટર જવાબ આપવા માંગુ છું કે એમણે જે વાત કરી મહારાષ્ટ્રની વાત કરી, તો કર્ણાટકામાં આ લોકોએ શું કર્યું? સત્તાનો દુરુપયોગ કરીને સત્તા હાંસલ કરી. ગોવામાં શું કર્યું? સત્તાનો દુરુપયોગ કરીને સત્તા હાંસલ કરી. મણિપુરમાં શું કર્યું? સત્તાનો દુરુપયોગ કરીને સત્તા હાંસલ કરી. ઇવન દિલ્હીની અંદર બી પ્રોપર રીતે એ લોકો કોઈને કામ કરવા નથી દેતા, ગવર્નર મૂકીને. તો આ રીતે તમે જ્યાં બી કોઈ અન્ય કોઈની સરકાર હોય ત્યાં તમે એને ડિસ્ટર્બ કરવા માંગો છો. અને તમે તો કશું કરતા જ નથી. તમારી જે સરકાર છે, તમે કેન્દ્રમાં જ્યારે સરકાર હતી તમારી પાસે, દિલ્હીમાં બી તો તમારી પાસે હાફ સરકાર જ કહેવાય, તમારે લેફ્ટનન્ટ જનરલ તમારા જ છે, તો તમે કરી શક્યા હોત. પણ તમને બી તો આ જાકરો જ મળ્યો છે. જ્યારે 20 દિવસ પહેલા, 25 દિવસ પહેલા જયારે ઓપિનિયન પોલ આવતું હતું ત્યારે તમારી સીટો તો 5 દેખાતી હતી. પણ તમને લાગ્યું કે તમે કશું કામ જ નથી કર્યું. પ્રજા સમક્ષ તમે કઈ રીતે જશો? તમે શું કહેશો કે અમે મોંઘવારી વધારી દીધી, અમે એમ્પ્લોયમેન્ટ નથી આપી શક્યા, અમે ખાલી માત્ર ગરીબોને હોસ્પિટલ કે આપણે સ્કૂલની સુવિધા નથી આપતા, પણ અમે જે 5 ઉદ્યોગપતિ મોટાઓ છે એમને અમે સુવિધા આપીશું, એને અમે ખેરત આપીશું, એ વાતો લઈને અમે જઈશું. તો એના માટે તમે ધ્રુવીકરણની વાતો શરૂ કરી અને શાહીનબાગનો તમે મુદ્દો ઉઠાવ્યો. શાહીનબાગને લઈને તમે ગયા. જ્યાં બી જાઓ તમે કોઈ દિવસ તમારી વાત પોઝિટિવ મૂકી જ નહીં. અને તમે ધ્રુવીકરણ કરવાની આખી જે લાઈન લીધી એના કારણે જે અત્યારે જે
મતોને જે વિભાજન થયું એના કારણે થોડુંક ઘણો તમને ફાયદો થઈ ગયો, પણ પ્રજાએ તો તમને નકારી જ દીધું છે. જે કોમવાદ અને ધ્રુવીકરણ અને સાથે વિકાસની જે વાતો હતી એ બેમાંથી જે લોકોને પસંદ કરવાની વાત હતી એ વિકાસને લોકોએ પસંદ કર્યો અને કોમવાદ અને ધ્રુવીકરણને તમે ભારતીય જનતા પાર્ટીને 100% નકારી દીધું. જ્યારે કેન્દ્રમાં મોદીજી હોય, કેન્દ્રમાં અમિત શાહ હોય, એની સરકાર તમે કહો છો કે બહુ સરસ રીતે ચાલે છે, તો એનું જે હાર્ડ જે કેપિટલ છે એમાં તમારે કેમ ભૂંડા પરિણામ આવે છે? તમારે 25% સીટો બી નથી આવતી, તો એ તમારે જોવાનું છે. તમે તો ગમે તે રીતે આ રીતે પ્રોગ્રેસ કરી શકો છો. તમે કોઈ સરકારી અસ્પતાલ બનાવી હોય, તમે કોઈ સરકારી સ્કૂલ બનાવી હોય, અરે ગુજરાતની હાલત તમે જોઈ લો, કેટલી શાળાઓ બંધ થઈ ગઈ છે, કેટલી સરકારી હોસ્પિટલો તમે ગ્રાન્ટેડ ખુલી છે, બિચારા લોકોની હાલત કેવી ખરાબ થઈ ગઈ છે. સ્કૂલોની અંદર શિક્ષકો ઘટી રહ્યા છે, સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે, સ્કૂલોનું બજેટ વધી રહ્યું છે. એની સામે તમે જુઓ તો વાત એવી છે કે વિદ્યાર્થીઓ સારા લોકો જે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં કે સરકારી સ્કૂલોમાં પોતાના બાળકોને એડમિશન નથી આપતા, અને જે ખાનગી સ્કૂલોમાં જે બાળકોના જે ફીઝનું ધોરણ હોય છે એના કરતાં પર વિદ્યાર્થી દીઠ જે ખર્ચો હોય છે એ સરકારી સ્કૂલોનો હોય છે. તો એટલું બધું કેમ હોય છે? એના ઉપર તમે કેમ કંટ્રોલ નથી કરી શકતા? તમારા સ્કૂલોની અંદર શું હોય છે કે જ્યારે બી તમારો મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય, જ્યારે બી તમારે કોઈ સરકારી કાર્યક્રમ હોય તો શિક્ષકોને તમારે ત્યાં પ્રોગ્રામોમાં લઈ જવાના, તમારે કર્મચારીઓને પગાર પ્રોગ્રામોમાં લઈ જવાના, તમારે આ રીતે એ લોકોનો તમે મિસયુઝ કરો છો અને વિદ્યાર્થીઓના ભવિષ્યના સાથે તમે ચેડા કરો છો, તો પછી તમને ક્યાં પસંદ કરશે? બિલકુલ. નિમિષાબેન, આપનું શું કહેવું છે કે 2015 થી અત્યાર સુધીમાં આપે કેટલા કાર્યો કર્યા જેના કારણે આ વખતે વધુ એક વખત જનતા ઈચ્છી રહી છે કે આપ આવે? જો બહુ ઓપન હાર્ટેડલી આ પબ્લિકનો અવાજ છે, કેમ કે બીંગ એ ગુજરાતી આ વસ્તુ મેં જોઈ છે અને હું પોતે પણ, જેમ ભાવનાબેન કીધું, હું પોતે પણ અહીંયા બેસીને નહીં, હું પોતે પણ પાર્ટ ઓફ ધ ઇલેક્શન હતી. હું 2-3 દિવસ પહેલા જ આવી છું, હું ત્યાં જ હતી. લોકો એના મોઢેથી એવું બોલે છે કે અમારા બિજલી બિલ ઝીરો હે, અરવિંદ અમારા હીરો હે. પછી જે લેડીઝ માટે મેટ્રોઝ અને બસીસ ફ્રી કરી, જેની પાછળ પણ બહુ મોટો અરવિંદનો એક આખું મેથેમેટિક્સ છે કે દિલ્હીમાં બહુ બધા લોકો એવા છે કે જે બીજે જોબ કરે છે, એની સેલેરીનો એમાઉન્ટ એટલો મોટો નથી કે એ લોકોનો એમાઉન્ટ બહુ બધો ટ્રાવેલિંગમાં વયો જાય છે, તો એ લોકોને એવરી મંથ અબાઉટ 2-3,000 રૂપીઝ ટ્રાવેલિંગનો બચે. પછી તમે જો 200 યુનિટ્સ ઇલેક્ટ્રિક બિલ તમે ફ્રી આપો છો, ઇટ મીન્સ કે પીપલ ટ્રાય કે આપણું 200 યુનિટથી ના વધે તો તમારી ઇલેક્ટ્રિસિટી પણ બચે છે, અને પ્લસ એ જે તમારા બીજા 2-3 હજાર રૂપિયા તમારા મહિને વધે છે. પ્લસ દિલ્હીમાં એક ટેન્કર માફિયા ચાલતું હતું કે જ્યારે ઉનાળામાં લોકોને પાણી માટે 1-1 ડોલના પણ પૈસા ચૂકવવા પડતા હતા, એન્ડ ઇટ ઇઝ ધ ટાઈમ નાઉ કે 1-1 ઘરે પાઇપલાઇન છે, 1-1 ઘરે જ્યાં પાઇપલાઇન નથી પહોંચી ત્યાં ટેન્કર પહોંચે છે. લોકોને એવરી ડે મોર દેન 7-10,000 લિટર્સ ઓફ વોટર ફ્રીમાં મળે છે. મોટામાં મોટી વસ્તુ છે કે જે ઇન્ડિયા માટે ટર્નિંગ પોઈન્ટ છે એ દિલ્હીની એજ્યુકેશન સિસ્ટમ. મેં પોતે સ્કૂલ્સની વિઝિટ કરેલી છે. માત્ર ને માત્ર દિલ્હી એક જ એવું રાજ્ય છે કે જ્યાંના ટીચર્સને સિંગાપુર ટ્રેનિંગ માટે મોકલેલા છે, એ લોકોના પગાર ધોરણ માટે વિચારો કરવામાં આવ્યો છે, અને ખાલી એજ્યુકેશન સિસ્ટમ નહીં, એ લોકોના સ્કૂલ્સ, એ લોકોની રમત ગમત, એ લોકોનું ટેલેન્ટ, એના માટે પણ વર્ક કરવામાં આવ્યું છે. રેગ્યુલરલી પેરેન્ટ્સ મિટિંગ થઈ છે, હેપી ક્લાસીસમાં પેરેન્ટ્સને પણ હાજરી આપવાની. આ બહુ મોટા ડ્રેસ્ટિક ચેન્જીસ છે જે બાળકના એજ્યુકેશનમાં, એના વર્તનમાં અને એના ટેલેન્ટમાં ફ્યુચરમાં પણ આપણા ભારત દેશ માટે આ ઘણી બધી વસ્તુઓ કામ આવશે. અને પ્લસ જે કેમેરા સિસ્ટમ્સ ચાલુ કરી છે, અને જો આ કેમેરા સિસ્ટમ્સથી ભલે અત્યારે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે, માણસો ઘણા ચાલાક થઈ ગયા છે, પણ કોઈના કોઈ અંશે કેમેરા એટલી બધી ઇમ્પેક્ટ મૂકે છે, કેમ કે જે કિડનેપિંગના કેસીસ થાય છે, રેપ કેસીસ થાય છે, છેડતીના કેસીસ થાય છે, એ જે રૂટીન લેવલે છે એ માણસને કરતા પહેલા 5 વાર વિચારવું પડશે. કેમ કે 3 લાખ કેમેરાસ, અને અરવિંદ કેજરીવાલ તો ખુલ્લી ચેલેન્જ આપે છે સેન્ટ્રલ ગવર્મેન્ટને કે 3 લાખ અમે ફિટ કરીએ, 3 લાખ તમે ફિટ કરો. ઇન્ડિયા ઇઝ ધ ઓનલી સિટી ઇન હોલ વર્લ્ડ કે જ્યાં એક જ સિટીની અંદર 3 લાખ કેમેરાસ ફિટ થયા છે, અને અમેરિકાથી માંડી અને બીજા ઘણા બધા એવા કન્ટ્રીઝ છે કે જે મોહલા ક્લિનિક માટે અને એજ્યુકેશન સિસ્ટમ માટે અરવિંદ કેજરીવાલને સંપર્ક કરે છે કે તમે આ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું. અને આ ન્યૂઝ, ઇટ ઇઝ નોટ ફ્રોમ માય સાઇડ, ધીઝ ન્યૂઝ આર ગિવન ફ્રોમ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધીઝ ન્યૂઝ આર ગિવન ફ્રોમ વર્લ્ડ ન્યૂઝ, કે એ લોકો પણ હાઈલી ઇમ્પેક્ટ છે કે એક ચીફ મિનિસ્ટર ઇન્ડિયાની અંદર આટલું સરસ કામ કરે છે. તો આ 5 વર્ષમાં બહુ ડ્રેસ્ટિક ચેન્જ દિલ્હીમાં આવ્યો છે અને એનું રિઝલ્ટ આપણે અત્યારે જોઈ છીએ. ઇટ ઇઝ નોટ મી કે હું ચેન્જ કહું છું, ઇટ ઇઝ ધ પબ્લિક. પબ્લિક કહે છે કે અરવિંદ અમારા હીરો છે, પબ્લિક કહે છે કે અમને આ સુવિધાઓ મળી છે, અને પબ્લિક હજી પણ ઈચ્છે છે કે એમસીડીમાં પણ જો
હજી આમ આદમી પાર્ટી આવે તો સ્ટેટ ગવર્મેન્ટ ને એમસીડી મળીને હજી ત્યાં બહુ ગંદકી છે, હજી બહુ બધા બીજા ઇસ્યુઝ છે તે સોર્ટ આઉટ કરી શકે. ભાવનાબેન, જે રીતે ભાજપનું ગણિત દિલ્હીને લઈને વાત કરીએ તો ભાજપનું ગણિત કઈ રીતનું છે? જેમ લોકસભાનું પરિણામ જે સામે આવ્યું તેનું પુનરાવર્તન સમજીને 45 બેઠક જીતવાની આશા ભાજપ રાખીને બેઠું છે? નહીં, કોઈ પરિણામના આધારે પરિણામ જીતીએ એવો કોઈ વિષય ન હોય ચૂંટણીની અંદર. ચૂંટણીની અંદર તો હંમેશા જ્યારે ચૂંટાઈને પાર્ટી આવે ત્યારે પ્રજા માટે શું કરવા માંગે છે એનું એક ચિત્ર સામે રાખવાનું હોય. ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને અત્યારે બહેને ખૂબ જ સુંદર ચિત્ર રજૂ કર્યું અહીંયા આગળ. કદાચ આ ચિત્ર હું દિલ્હીમાં જઉં ને તો એમને પોતાને પણ મહેસૂસ થતું હશે કે દિલ્હીની અંદર તમે જુઓ તો કઈ રીતે લોકો જીવી રહ્યા છે. મોહલ્લા ક્લિનિક બનાવે છે, પરંતુ મોહલ્લામાં પાકા મકાન એને રેગ્યુલરાઇઝ કરવાનું એ કામ કેજરીવાલે કરેલું નથી. એ ઉપરાંત કેમેરાની વાતો કરે છે. તો આ જે કેમેરા વગેરેના જે એમના જે બજેટ છે એ બજેટ કેન્દ્રમાંથી જ આવે છે. પરંતુ દુઃખની વાત એ છે કે મોહલ્લા ક્લિનિક માટે જે ખૂબ બોલી રહ્યા છે એ મોહલ્લા ક્લિનિક એ પ્રકારની ક્લિનિક છે કે જેને કારણે હમણાં જ હું જોઈ રહી હતી કે દાખલા તરીકે ડોક્ટર બેઠો હોય આજે વોર્ડ નંબર 1 માં, પછી એને પાછા અઠવાડિયે બીજે વારો આવે કે વોર્ડ નંબર 9 ની અંદર એનું છે. એટલે ના ના, મારી વાત સાંભળો, મારી વાત તમે સાંભળવાની તૈયારી રાખો. મોર ધેન સાંભળવાની તૈયારી, હું વચ્ચે નથી બોલી. ખોટું તો તમે ઘણું બોલ્યા છો, ખોટું બોલીને તો તમે તમે ખોટું બોલીને તમે પ્લીઝ તકા તો તમે બોલી લો, તમારે જેટલું બોલવું એટલું બોલી લો. ના મેડમ, ના ના, તમે સાચું બોલો, હું જો ખોટું બોલતો તમે સાચું બોલો. મને મારી રીતે બોલવા દો, આપ જે કહી રહ્યા હતા મોહલ્લા ક્લિનિક, તમે જીતો છો તો આટલું અભિમાન તો ચૂકડો, તમે અભિમાન તમે બોલશો. તમે બોલી ગયા કામ બરાબર, આખો તમારો એ વાંચી ગયા. મુસલમાન સમાચાર સામે રહ્યા છે, વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ. આપ 50 અને ભાજપ 20 બેઠક થી આગળ ચાલી રહ્યું છે, 50-20 ની સ્ટ્રેટેજી અહીંયા જોવા મળી રહી છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પંચના આંકડા સામે આવે છે જેમાં આપ 50 બેઠક પર અને ભાજપ 20 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. આપ 50 અને ભાજપ 18 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. આપ 50 અને ભાજપ 20 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ હજુ પણ 0 બેઠક પર છે. દિલ્હીમાં ભાજપનો આંક ઘટી અને 20 પર પહોંચ્યો છે. ચૂંટણી પંચના આંકડા સામે આવ્યા છે. વાત કરી રહ્યા છે દિલ્હીના દિલમાં કોણ, દિલ્હીના પરિણામો જે સામે આવી રહ્યા છે તેની ઉપર સતત બન્યા રહીશું. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.